ડીએલ સાપેક્ષ વિન્યાસ અને આરએસ નિરપેક્ષ વિન્યાસ નામકરણ. કાર્બનિક રસાયણની જે શાખામાં સંયોજનના ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે તેને અવકાશ રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. અવકાશ રસાયણમાં સમઘટકતા એ પાયાનો ગુણધર્મ છે. સમઘટકતાના મુખ્યત્વે બે પ્રકાર છે, એક બંધારણીય સમઘટકતા અને બે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. પ્રકાશીય સમઘટકતા સમજવા તેના સંબંધિત પદો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ અને પ્રકાશ ક્રિયાશીલતા કિરાલિટી વિશેનો અભ્યાસ જરૂરી છે. એક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સફેદ પ્રકાશમાં 7 રંગ હોય છે. વિવિધ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ દરેક શક્ય સમતલમાં કંપન કરતો હોય છે. આવા પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમ કે પોલેરોઇડમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશમાં વીજ કંપનો ફક્ત એક જ સમતલમાં એટલે કે તળમાં થતા જોવા મળે છે. આ પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. બે પ્રકાશ ક્રિયાશીલતા. જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. કેટલાક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરતા હોવાથી તેમને વામ ભ્રમણીય એટલે કે લીવો રોટેટરી પદાર્થો કહે છે. તેને એલ અથવા ઋણ સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. જે પદાર્થો પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે તો તેને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો રોટેટરી પદાર્થો કહે છે. તેને ડી અથવા ધન સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. ત્રણ કિરાલિટી. પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ આણ્વીય અસંમિતતા છે. પ્રત્યેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોમાં ઓછામાં ઓછો એક અસમ કિરાલ કાર્બન હોવો જોઈએ. જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહો દ્વારા સંતોષાયેલી હોય તો તેવો કાર્બન અસમ કાર્બન કહેવાય છે. જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન થતા હોય તેમને કિરાલ પદાર્થો કહે છે. આ ગુણધર્મોને કિરાલિટી કહે છે. દાખલા તરીકે હાથ કે પગના પંજા અને અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે બી સી ડી ઈ વગેરે. જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકતા હોય તેને બિનકિરાલ અથવા અકિરાલ પદાર્થો કહે છે. દાખલા તરીકે ચમચી અને અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે એ એચ આઈ એમ વગેરે. જે સંયોજનોમાં એક કિરાલ કાર્બન આવેલો હોય તેમાં નીચે દર્શાવ્યા પ્રમાણે એકબીજા પર અધ્યારોપિત ન થઈ શકે તેવા પ્રતિબિંબી સમઘટકો મળે છે. દાખલા તરીકે 2-બ્રોમોબ્યુટેન કિરાલ અણુ છે. તે નીચે મુજબ એકબીજા પર અધ્યારોપિત ન કરી શકાય તેવા બે પ્રતિબિંબી સમઘટકો આપે છે. ડી અને એલ વિન્યાસ. સાપેક્ષ વિન્યાસ. ડી અને એલ પર્યાયો સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડના વિન્યાસને સમજાવવા માટે વપરાય છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનની ફિશર રચનામાં અંતિમ કિરાલ કાર્બન સાથેનો ઓએચ સમૂહ જો જમણી બાજુ જોડાયેલ હોય તો ડી વિન્યાસ અને ડાબી બાજુ જોડાયેલ હોય તો તેને એલ વિન્યાસ કહે છે. એમિનો એસિડમાં NH2 સમૂહના સ્થાનને અનુરૂપ ડી અને એલ વિન્યાસ નક્કી થાય છે. દાખલા તરીકે ડી ગ્લિસરાલ્ડિહાઇડ એલ ગ્લિસરાલ્ડિહાઇડ, ડી ગ્લુકોઝ એલ ગ્લુકોઝ. અહીં એ નોંધવું જરૂરી છે કે ડીને ડી સાથે અને એલને એલ સાથે કોઈ સીધો સંબંધ નથી. એટલે કે ડી વિન્યાસ ધરાવનાર સંયોજન ડી કે એલ પ્રકારનું હોઈ શકે છે. તે જ રીતે એલ વિન્યાસ ધરાવનાર સંયોજન પણ ડી કે એલ પ્રકારનું હોઈ શકે છે. દાખલા તરીકે ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને ડી લેક્ટિક એસિડ પ્રાયોગિક રીતે અનુક્રમે ડી ધન અને એલ ઋણ માલુમ પડ્યા છે. ડી ધન ગ્લિસરાલ્ડિહાઇડ, ડી ઋણ લેક્ટિક એસિડ. સંયોજનના ડી કે એલ વિન્યાસ સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે, જ્યારે ડી કે એલ વિન્યાસ પ્રાયોગિક રીતે પોલારીમીટર સાધનના ઉપયોગથી નક્કી થાય છે.
એક જ સંયોજનના ડી અને એલ વિન્યાસ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો હોય છે. આર એસ નામકરણ નિરપેક્ષ વિન્યાસ. અસમ કાર્બન ધરાવતા કિરાલ સંયોજનોના પ્રતિબિંબી સમઘટકોની ઓળખ માટે આર એસ નામકરણ પદ્ધતિ પ્રચલિત છે. આ આર એસ નામકરણ પદ્ધતિ કાન, ઇનગોલ્ડ અને પ્રિલોગે રજૂ કરી હતી. આ પદ્ધતિમાં સમઘટકોના વિન્યાસને આર લેટિન શબ્દ રેક્ટસ બરાબર જમણો અને એસ લેટિન શબ્દ સિનિસ્ટર બરાબર ડાબો દ્વારા દર્શાવાય છે. આ નામકરણ માટે અસમ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહોને અગ્રિમતા ક્રમ 1, 2, 3, 4 આપવામાં આવે છે. આ પદ્ધતિ માટે બે સોપાન ઉપયોગમાં લેવાય છે. સોપાન 1, અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહોનો અગ્રિમતા ક્રમ નક્કી કરવો. 1. અગ્રિમતા ક્રમ માટે અસમ કાર્બન સાથે જોડાયેલ સમૂહ કે પરમાણુના પ્રથમ પરમાણુનો પરમાણવીય ક્રમાંકને ધ્યાનમાં લેવામાં આવે છે. જે પરમાણુનો પરમાણવીય ક્રમાંક સૌથી વધુ હોય તે પ્રથમ અગ્રિમતા મેળવશે. દાખલા તરીકે અસમ કાર્બન સાથે એચ, એનએચ ટુ, સીએચ થ્રી, બીઆર જોડાયેલા હોય તો નીચે મુજબ અગ્રિમતા ક્રમ આપવામાં આવે છે. બીઆર 1 ઝેડ ઇઝ ઇક્વલ ટુ 35, એનએચ 2 ઝેડ ઇઝ ઇક્વલ ટુ 7, સીએચ 3 ઝેડ ઇઝ ઇક્વલ ટુ 6, એચ 4 ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. 2. જો અસમ કાર્બન પરમાણુ સાથે બે સમસ્થાનિક જોડાયેલા હોય તો વધારે પરમાણવીય દળ ધરાવતા સમસ્થાનિકને ઓછા પરમાણવીય દળ ધરાવતા સમસ્થાનિકની સરખામણીએ અગ્રિમતા ક્રમ અપાય છે. દાખલા તરીકે અસમ કાર્બન પરમાણુ સાથે એચ, બીઆર, સી, ડી એટલે કે ડ્યુટેરિયમ પરમાણુઓ જોડાયેલા હોય તો બીઆર, સી, ડી અને એચને અનુક્રમે 1, 2, 3, 4 અગ્રિમતા ક્રમ આપવામાં આવે છે. 3. જો અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ બે સમૂહોના પ્રથમ પરમાણુ સમાન હોય તો તે સમૂહના પછીના ક્રમના પરમાણુના પરમાણવીય ક્રમાંકને ધ્યાનમાં લેવો પડે છે. દાખલા તરીકે અસમ કાર્બન પરમાણુ સાથે સીએચ ટુ એનએચ ટુ, સીએચ થ્રી, સીએચ ટુ ઓએચ, સીએચ ટુ સીએચ થ્રી સમૂહો જોડાયેલ હોય તો સીએચ ટુ ઓએચ, સીએચ ટુ એનએચ ટુ, સીએચ ટુ સીએચ થ્રી અને સીએચ થ્રીને અનુક્રમે 1, 2, 3, 4 અગ્રિમતા ક્રમ આપવામાં આવે છે. 4. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સમૂહોને અગ્રિમતા ક્રમ આપતી વખતે તેમાંના દરેક પાઈ બંધ તોડીને તેને સ્થાને કલ્પિત પરમાણુઓને જોડાયેલા કલ્પવામાં આવે છે. ઉપરના અગ્રિમતા ક્રમ નિયમોને આધારે કેટલાક મહત્વપૂર્ણ સમૂહોનો ક્રમ નીચે પ્રમાણે દર્શાવી શકાય. આઈ ઇઝ ગ્રેટર દેન બીઆર, ઇઝ ગ્રેટર દેન સીએલ, ઇઝ ગ્રેટર દેન એસઓ થ્રી એચ, ઇઝ ગ્રેટર દેન એસએચ, ઇઝ ગ્રેટર દેન એફ, ઇઝ ગ્રેટર દેન ઓસીઓઆર, ઇઝ ગ્રેટર દેન ઓઆર, ઇઝ ગ્રેટર દેન ઓએચ, ઇઝ ગ્રેટર દેન એનઓ ટુ, ઇઝ ગ્રેટર દેન એનઆર ટુ, ઇઝ ગ્રેટર દેન એનએચઆર, ઇઝ ગ્રેટર દેન સીઓઓઆર, ઇઝ ગ્રેટર દેન સીઓઓએચ, ઇઝ ગ્રેટર દેન સીઓઆર, ઇઝ ગ્રેટર દેન સીએચઓ, ઇઝ ગ્રેટર દેન સીએચ ટુ ઓએચ, ઇઝ ગ્રેટર દેન સીએન, ઇઝ ગ્રેટર દેન સીએચ થ્રી, ઇઝ ગ્રેટર દેન ડી, ઇઝ ગ્રેટર દેન એચ. સોપાન 2. આર અને એસ વિન્યાસ નક્કી કરવા. સોપાન 1 મુજબ અગ્રિમતા ક્રમ નક્કી કર્યા બાદ ત્રિપરિમાણીય રચનામાં સૌથી નિમ્ન અગ્રિમતા ક્રમ ધરાવનાર સમૂહ એટલે કે 4 નંબરના સમૂહને જોનારથી દૂર ગોઠવવામાં આવે છે. ત્યારબાદ અણુને નિમ્ન અગ્રતાવાળા સમૂહથી વિરુદ્ધ દિશામાં એટલે કે સામેથી અવલોકવામાં આવે છે. બાકીના ત્રણેય સમૂહો 1, 2 અને 3નો ચડતો ક્રમ 1, 2, 3 જો સમઘડી દિશામાં એટલે કે જમણી બાજુ હોય તો તે સમઘટકોનો વિન્યાસ આર ગણવામાં આવે છે. પરંતુ જો આ ક્રમ
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી બાજુ હોય તો તેનો વિન્યાસ એસ ગણવામાં આવે છે. ઉપર ચર્ચા કરેલ નિયમો મુજબ સંયોજનોના ત્રિપરિમાણીય બંધારણની કલ્પના કરવી પડે જે મુશ્કેલ જણાય છે. સામાન્ય રીતે કિરાલ સંયોજનોને દ્વિપરિમાણીય ફિશર રચનામાં દર્શાવવા વધુ અનુકૂળ રહે છે. સંયોજનોની ફિશર રચનામાં નીચો અગ્રતાક્રમ એટલે કે ફોર દર્શાવતો સમૂહ ઊભી લાઇનમાં ગોઠવાયેલા હોય અને 1, 2, 3 સમઘડી દિશામાં હોય તો આર અને પ્રતિઘડી દિશામાં હોય તો એસ વિન્યાસ ગણવામાં આવે છે. દાખલા તરીકે સંયોજનોની ફિશર રચનામાં અગ્રિમતા ક્રમ 4 દર્શાવતો સમૂહ આડી લાઇનમાં ગોઠવાયેલો હોય તો તેવા સંયોજનનો વિન્યાસ ઉપર મુજબ નક્કી કરવામાં આવતા વિન્યાસથી ઉલટો હોય છે. એટલે કે આવા કિસ્સામાં 1, 2, 3 સમઘડી દિશામાં હોય તો એસ અને પ્રતિઘડી દિશામાં હોય તો આર વિન્યાસ ગણવામાં આવે છે. આ સમજૂતી વૈજ્ઞાનિક એપ્લિંગે 1982માં આપી હતી.